हे एवरीवन, वेलकम टू इनसाइड एजुकेशन। हूँ छु विदिन। आपणे धोरण 11 नी फिजिक्स सब्जेक्ट नी लेक्चर सीरीज शुरू करी चूक्या छीए अने आपणे डिस्कस करी रह्या छीए चेप्टर नंबर 2 एकमो अने मापन, जेनी पहली वीडियो ऑलरेडी रिलीज थई चूकी छे। जो तमे नथी जोई तो ऊपर आई बटन पर तमने मळी जशे, तो त्यांथी तमे एने जोई शको छो। ए वीडियोनी अंदर आपणे इंट्रोडक्शन कर्युं हतुं आ चेप्टर माटे, के जेनी अंदर एकमो शुं होय, एकम पद्धति शुं होय, भौतिक राशिओ शेने कहेवाय, ए तमाम वस्तु आपणे डिस्कस करी चूक्या छीए। तो आजना लेक्चर में आपणे डिस्कस करवाना छीए छे तमारो टॉपिक नंबर 2, के जेने कहीशुं लंबाईनुं मापन। आ टॉपिकनी अंदर आपणे जोईशुं के कया कया साधनोथी आपणे मापनो करीए छीए, मतलब कोई अंतर छे ए बधुं मापीए छीए, अने कयुं साधननी केटली रेन्ज छे, मतलब के साधन ओछामां ओछुं अने वधारेमां वधारे केटलुं मापी शके, એ આ થિયરીની અંદર આપણે જોવાના છીએ। તો જ્યારે હું તમને કહું કે કશું વસ્તુ માપવી છે, એટલે તમારા મનમાં પહેલાં એક વસ્તુ જરૂરથી આવશે કે જે તમારી કંપાસ પેટીમાં તમે વાપરતા હોય, એ શું છે? તો એ છે તમારી ફૂટપટ્ટી, અથવા આપણે ઘણીવાર જો એ મોટી લંબાઈની હોય તો આપણે એને મીટર પટ્ટી પણ લેતા હોઈએ છીએ કોઈ વાર। તો આ ફૂટપટ્ટી અને મીટર પટ્ટી છે, બંનેની રેન્જ કેટલી હોય? तो फूटपट्टी अपने जाए क्या प्रकार की हो, तो एम आ रीते हो कि एक जीरो दोरी हो, पची एक बे त्रण चार एक पांच, एक बे त्रण चार अने पांच, पची अँ एक हो, राइट। तमारी जे नॉर्मल फूटपट्टी हो कंपासनी अंदर, एनी अंदर आ रीते 15 सुधी लखेलू हो। तो जीरो थी एक आ पार्ट तमने शू दर्शावशे? तो आज पर्टिक्युलर पार्ट छे ए तमारू दर्शावशे एक सेंटीमीटर, અને આ જે દરેક કાપો છે આ એક કાપો દર્શાવશે તમારું 1 mm, મતલબ 1 મિલીમીટર, બરાબર। તો હવે તમે જોશો કે તમારી ફૂટપટ્ટી ઓછામાં ઓછું કેટલું માપી શકે, તો તમે કહેશો કે 1 mm જેટલું માપી શકે। 1 mm ને તમે કન્વર્ટ કરો જો મીટરની અંદર, તો કેટલા થશે? તો એ થઈ જશે 10⁻³ મીટર, બરાબર। તમારી જો મીટર પટ્ટી હોય તો એ મેક્સિમમ કેટલી લાંબી હોઈ શકે? તો એ મેક્સિમમ એમાં 100 મીટર સુધીનું હોઈ શકે, એટલે તમે એને કહી શકો 10⁻² મીટર, ઓકે। એટલે આપણી જે ફૂટપટ્ટી અથવા મીટર પટ્ટી હોય એ ઓછામાં ઓછું 10⁻³ મીટર જેટલું માપ લઈ શકે, અને વધારેમાં વધારે 10⁻² મીટર, એટલે કે 100 મીટર જેટલી એ લાંબી હોય, અને ઓછામાં ઓછું જુઓ તો 1 mm જેટલી એ હોય છે, જેને આપણે મીટરની અંદર કન્વર્ટ કરી છે। mmને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું, સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવાનું, એ તમામ વસ્તુઓ તમે પહેલાંના ધોરણોમાં શીખી ચૂક્યા છો, બરાબર। તો આ તો થઈ ફૂટપટ્ટી મીટર પટ્ટીની વાત। હવે પ્રશ્ન એ આવે કે મારે આનાથી પણ ઓછું માપ લેવું હોય તો? ફૂટપટ્ટી તો 1 mm જ લઈ શકે। હવે માની લો કે મારી જોડે કોઈ એવી વસ્તુ છે કે જે 10⁻³ કરતાં પણ નાની છે, તો શું કરવાનું? તો એની માટે આપણે યુઝ કરીએ છીએ એક સાધનનો, અને જેને કહેવાય છે વર્નિયર કેલિપર। આપણે વર્નિયર કેલિપરનો ઉપયોગ કરીએ છીએ એવી નાનકડી જો કોઈ પણ લંબાઈ હોય તો એને માપવા માટે। વર્નિયર કેલિપર કેટલું માપી શકે? તો તમારું જે વર્નિયર કેલિપર છે એ 10⁻⁴ મીટર સુધીનું ઓછામાં ઓછું આટલું માપ એ લઈ શકે છે। વર્નિયર કેલિપર એ તમારા ધોરણ 11નો એક એક્સપેરિમેન્ટ છે, અને આપણે ઓલરેડી એના પર વિડીયો કરી ચૂક્યા છીએ। આઈ બટન પર એની તમને ડિટેલ વિડીયો મળી જશે કે વર્નિયર કેલિપર શું છે, કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એક્સપેરિમેન્ટ થાય, અને એની ઉપરના દાખલા, તો એ તમે ત્યાંથી જોઈ શકો છો। થિયરીમાં પાછા આવીએ તો અહીંયા આપણો પ્રશ્ન એ હતો કે ભાઈ ફૂટપટ્ટી તો મારી 1 mm માપી શકે, એનાથી ઓછું માપ લેવું હોય તો કોની જોડે જવાનું? તો આપણી પાસે આવશે વર્નિયર કેલિપર, કે જો તમારે આનાથી પણ ઓછું માપ લેવું છે તો વર્નિયર કેલિપર તમારું લઈ શકશે। કેટલું? તો 10⁻⁴ મીટર જેટલું। તો એવો પ્રશ્ન થાય કે આનાથી પણ ઓછું માપ લેવું હોય તો કોની જોડે જવાનું? તો એનાથી પણ ઓછું માપ જો તમારે લેવું હોય તો તમારે જવું પડશે સ્ક્રૂ ગેજ જોડે। સ્ક્રૂ ગેજ કેટલું માપ લઈ શકે ઓછામાં ઓછું?
तो तमारू जे स्क्रू गेज छे ए ओछा मां ओछू 10^-5 जेटलू माप लई शकशे, बराबर। आम तो एनी रेंज आना करता थोड़ीक आगळ होय छे, पण इन जनरल आपणे 10^-5 जे छे ए लेता होईए छीए। ओके, ए तो फूटपट्टीनी रेंज हती 10^-3, एनाथी ओछू माप लेवू छे मारे तो वर्नियर कैलिपर, एनाथी ओछू माप लेवू छे तो स्क्रू गेजनो आपणे उपयोग करी शकीए। સ્ક્રૂ ગેજ પણ તમારો એક એક્સપેરિમેન્ટ છે, તમારે ધોરણ 11 પરફોર્મ કરવાનો હોય છે, એની પણ આપણે ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યા છીએ, એ પણ આઈ બટન પર તમને મળી જશે, તો ત્યાંથી તમે એને જોઈ શકો છો। હવે કોઈને એવો પ્રશ્ન થાય કે આનાથી પણ ઓછું માપ લેવું હોય મારે, એટલે કે 10^-6, 7, 8, 9 તો કોની જોડે જવાનું, તો એની માટેના પણ ઓપ્શન છે આપણી પાસે। તો સ્ક્રૂ ગેજ પછી આગળ વધીએ તો એની પછી આવે છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ। જો તમારે 10^-5 કરતા પણ ઓછું માપ લેવું છે તો તમારે જવું પડશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની જોડે, અને એ તમને રેન્જ આપશે 10^-7 જેટલી, આટલું ઓછું માપ તમે એના દ્વારા લઈ શકો છો। તો હવે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે છે એને સમજવાનો ટ્રાય કરીએ। આમ તો બુકમાં જસ્ટ વેલ્યુ તમને આપી દીધી છે, પણ આપણે સમજી લઈએ કે એકચ્યુઅલમાં કઈ રીતે કામ કરતું હોય છે। તો ઓપ્ટિકલ જે શબ્દ છે એનો તમે યુઝ આગળ પહેલાં કરીને આવ્યા હશો, તમારા લેન્સ અરીસા તમે ભણ્યા હશો એ વખતે, તો આની અંદર દ્રશ્ય પ્રકાશ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, મતલબ કે જે લાઇટ તમે જોઈ શકો છો। તો આની અંદર થાય એવું કે માની લો કે મારી પાસે કોઈ એક આ પ્રકારનો પદાર્થ છે અને જેની મારે લંબાઈ શોધવી છે, તો આની અંદર શું કરવામાં આવે કે જે લાઇટ છે એના તરંગ એની પર મૂકવામાં આવે છે, એટલે માની લઈએ કે આ રીતે તરંગ જતું હોય, એ એને અથડાય અને અથડાઈને ક્યાં જાય, પાછું જાય, અને અથડાઈને જે તરંગ પાછું જાય છે એ વખતે આપણને ખબર છે કે ભાઈ કોઈ વસ્તુ સાથે અથડાઈને જો પ્રકાશ પાછો જતો હોય તો એ જે તે વસ્તુનું બીજી તરફ, તો તમને એનો એક પડછાયો જોવા મળે છે, જે આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ પર માની લો કે મારો હાથ હોય, અહીંયાથી પ્રકાશની પર પડીને અહીંયાથી જ પાછો જતો રહે તો આ બાજુએ આ હાથનો પડછાયો તમને જોવા મળશે। તો આ જે છે એ જ રીતે વર્ક કરતું હોય છે કે એની પર તમારી જે લાઇટ બીમ છે ઉપર પડે, એ પાછી રિફ્લેક્ટ થઈ જાય અને એનો જે પડછાયો છે એ તમને દેખાય અને એની ઉપરથી એનું માપ તમે લઈ શકો છો। પણ એની પણ એક લિમિટ છે, એની લિમિટ છે 10^-7 જેટલી। ઓકે, અને થોડુંક આપણે ડિફાઈન કરી શકીએ છીએ, તો આપણને ખબર છે કે જે લાઇટ છે દ્રશ્ય પ્રકાશ છે એની એક રેન્જ છે, કેટલી રેન્જ છે એની, 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ સુધીની એની રેન્જ છે, મતલબ કે 4000 થી 7000 એંગસ્ટ્રોમ વાળી જો વેવલેન્થ હોય એ તમારી દ્રશ્ય પ્રકાશની અંદર આવશે, બરાબર। તરંગ લંબાઈ છે, આવૃત્તિ છે, આ બધા શબ્દો કદાચ તમે પહેલાં સાંભળ્યા હોય, અને જો પહેલીવાર સાંભળી રહ્યા છો તો એનો હજી એટલો ઉપયોગ તમારે આવશે નહીં, આ ચેપ્ટર પૂરતો નથી આવવાનો, આગળના ચેપ્ટરોમાં આવશે, ત્યારે આપણે ડિટેલમાં એને જોઈશું। તો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની એની લિમિટ હોય છે ને એની અંદર દ્રશ્ય પ્રકાશ આપણને જોવા મળે। તો આ એવું થાય કે ભાઈ 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા મીટર, તો તમારા 1 એંગસ્ટ્રોમ બરાબર 10^-10 મીટર થાય। ઓકે, એટલે આપણે જો આને હવે મીટરમાં ફેરવીએ 4000 એંગસ્ટ્રોમને તો શું થઈ જશે, 4×10^-7 મીટર થઈ જાય, થી 7×10^-7 મીટર। ઓકે, એટલે તમે જોઈ શકો છો કે 10^-7, 10^7 આ રેન્જ આપણને મળતી હતી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપથી, એટલે કે જો આ રેન્જની અંદર જો કોઈ પદાર્થ છે એટલો નાનો છે અને એની લંબાઈ માપવાની હોય તો તમે આટલે સુધી માપી શકો, એના પછી માપી શકાય નહીં, પણ આપણે ત્યાં સુધી અટક્યા નથી। આપણને એવું થયું કે યાર મારે 10^-7 કરતાં પણ વધારે લંબાઈ માપવી છે તો શું કરવાનું, તો પછી આપણે લઈને આવ્યા એક બીજું માઇક્રોસ્કોપ કે જેને આપણે કહ્યું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ।
આપણે નવું લઈને આવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે રેન્જ છે આનાથી ઉપર છે એટલે 10^-8-9 આસપાસ એની રેન્જ જોવા મળતી હોય છે. અને ચોપડીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 0.6 એંગસ્ટ્રોમ સુધીના પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બજારમાં જોવા મળે છે. એટલે 0.6 એંગસ્ટ્રોમ આને તમે મીટરમાં ફેરવશો તો લગભગ તમને 10^-8 આજુબાજુ જવાબ મળશે, બરાબર. એની અંદર આપણે એટલા નથી જતા, પણ આપણે એ જોઈએ કે ભાઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે તો એ કઈ રીતે વર્ક કરશે, તો આવો એ જોઈએ. જેમ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર આપણે પ્રકાશનો ઉપયોગ કર્યો હતો એ જે તે વસ્તુને જોવા માટે, અહીંયા આપણે સેમ એ રીતે ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીશું. તો આની અંદર શું હોય, તો તમારી જે કોઈ પણ વસ્તુને તમારે જોવી છે અને તમારે મૂકવાની, રાઈટ, મેં ડોટ વડે દર્શાવી છે કારણ કે ઓબ્વિયસલી એટલી નાની જ હશે, અને આની ઉપર આપણે ઇલેક્ટ્રોન જે છે એનો મારો કરીએ છીએ. મતલબ આની પર આપણે ઇલેક્ટ્રોન જે હોય એને મોકલતા હોઈએ છીએ, બરાબર. આજુબાજુ જે બંને પ્લેટ દેખાઈ રહી છે, બંને પ્લેટો એટલા માટે રાખવામાં આવે છે કે ઇલેક્ટ્રોનને આપણે જો એની દિશા ઉલટી ગઈ હોય તો એની દિશા ચેન્જ કરી અને આપણે એને સીધી દિશામાં આગળ મોકલી શકીએ, એટલા માટે પ્લેટો રાખવામાં આવતી હોય છે, બરાબર. આની ડિટેલમાં તમારે નથી જવાનું, ફક્ત તમારી જાણકારી માટે હું આ ડિટેલ તમને આપી રહ્યો છું. બાકી તમારે ખાલી એના નામ અને રેન્જ યાદ રાખવાની હોય છે. પછી એવો પ્રશ્ન થાય કે યાર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ મેળ નથી પડી રહ્યો, મારે હજી નાનકડી લંબાઈ જોઈએ છે તો શું કરવાનું? તો આનાથી પણ આગળ તમે જશો તો પછી આવે છે ટનલિંગ માઇક્રોસ્કોપ. બરાબર, આનાથી તમે આગળ જશો તો ટનલિંગ માઇક્રોસ્કોપ આવે છે, અને એના ઉપયોગથી તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં પણ થોડા એક લેવલના નીચે જાઓ લંબાઈના માપનમાં, તો એ માપન તમે ત્યાં કરી શકો છો. ઓન એન એવરેજ આ બધા ઉપરથી તમે, આપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ આપણે 10^-14 મીટર સુધીમાં ઓછામાં ઓછું અંતર આપણે આટલું લઈ શકીએ છીએ. મતલબ કે લંબાઈના માપનમાં ઓછામાં ઓછું 10^-14 મીટર જેટલું તમે કોઈ વસ્તુનું માપન કરી શકો છો. જો એનાથી પણ નાની છે તો પછી આપણે કરી શકતા નથી. ઓકે, તો આ હતી વાત કે ઓછામાં ઓછું આપણે કેટલું માપી શકીએ. તો જેની અંદર આપણે અલગ અલગ સાધનો જોયા કે જેનો ઉપયોગ કરી તમે ઓછામાં ઓછું લંબાઈનું માપન કરી શકો છો. તો આ તમે જો નોટ ડાઉન કરવા માગતા હોય તો કરી શકો છો. અને હવે આપણે ડિસ્કસ કરીએ કે 10^2 તો ખાલી મીટર પટ્ટીથી માપી શકાય, પણ આથી જો મોટું અંતર હોય તો કઈ રીતે એને માપવું એ હવે આપણે ડિસ્કસ કરીએ. તો ખૂબ નજીકના અંતરો, એટલે કે નાના નાના અંતરો શોધવા હોય તો કઈ રીતે શોધી શકાય એ તો આપણે જોઈ લીધું. પણ જો મારે ખૂબ દૂરના અંતર, એટલે કે પૃથ્વી ઉપર ઊભા ઊભા કોઈ ગ્રહ છે યા કોઈ તારા છે એનું માપ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ, હવે આપણે એની પર ડિસ્કસ કરવાના છીએ. તો હેડિંગ લગાવીએ, ખૂબ દૂરના અંતર હોય તો એને માપવા માટે આપણે એક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, અને એ પદ્ધતિ ઉપરથી જ આપણે ઇક્વેશન અને દાખલા પણ ઇક્વેશન લાવવાના છીએ, પછી દાખલા જે છે એને સોલ્વ કરીશું. તો એને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અંગ્રેજીમાં કહીએ તો પેરેલેક્સ મેથડ. ખૂબ દૂરના અંતર શોધવા હોય તો આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રીતને તમે અત્યારે જ તમારા ઘરે પણ જાતે ટ્રાય કરી શકો છો. આની અંદર શું કરવાનું, તો તમારી સામે કોઈ દિવાલ આગળ તમારે ઊભું રહી જવાનું, ત્યાં એક પોઈન્ટ યા ડોટ દિવાલ પર તમારે બનાવી દેવાનું. પછી તમારે એક હાથમાં પેન યા પેન્સિલ લેવાની અને એને બિલકુલ તમારા સેન્ટરમાં, એટલે કે આંખોથી સીધા, અને એ જે પોઈન્ટ તમારી પેન છે એ પેલા પોઈન્ટને બિલકુલ સીધી હોય એ રીતે તમારે રાખવાની. પછી તમારે વારાફરતી એક એક આંખ બંધ કરવાની, મતલબ કે આ એક આંખ બંધ કરી એ વખત જોવાનું કે એ જે પેન હતી એ પેલા પોઈન્ટથી કેટલી દૂર દેખાય છે, અને પછી બીજી આંખ બંધ કરવાની અને જોવાનું કે એ જે પેન છે પેલા દિવાલ પરના પોઈન્ટથી કેટલી દૂર દેખાય છે, બરાબર. તમે અનુભવ કરશો કે એ બંને સમય જ્યારે તમે આંખ બંધ કરો છો એટલે એ જે પેન હતી એ પોઈન્ટથી થોડીક થોડીક બંને દિશામાં દૂર તમને દેખાશે. ઓકે, તો આ જે પદ્ધતિ થઈ કે પોઈન્ટ સિવાય દેખાય છે
એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદ. ઓકે, અને તમારી અને આ જે રીત છે, અને વખતે જો તમે અંતર માપો, એક આંખ બંધ કરી અને પેન જે જગ્યાએ હોય અને પછી બીજી આંખ બંધ કરીને પેન જે જગ્યાએ આવે, એ બે વચ્ચેનું તમે અંતર માપો તો એ તમને તમારા બે આંખ વચ્ચેનું અંતર આપશે, બે આંખ વચ્ચેની લંબાઈ તમને આપશે. અને એ જે અંતર આવે છે એને કહેવાય બેઝિસ, ગુજરાતીમાં કહીએ તો પાયો. ઓકે, એને કહેવામાં આવે છે બેસિસ. એ બે વચ્ચેનું જે અંતર છે એ થાય તમારું બેસિસ. એટલે કે આ પદ્ધતિમાં તમારી બે આંખ વચ્ચેનું જે અંતર છે એ બનશે તમારો પાયો. તો આનો જ ઉપયોગ કરવામાં આવે છે. ખૂબ દૂરના અંતર સુધી તમારે જવું હોય અને એ વખત અહીંયા ઊભા ઊભા અહીંયાથી એ જે તે ગ્રહ સુધીનું અંતર માપવું હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એને ડિસ્કસ કરીએ. તો આપણે પૃથ્વી ઉપર ઊભા ઊભા કઈ રીતે જોઈ શકાય જોઈએ. તો પહેલાં એક પૃથ્વી દોરી લઈએ. આ છે આપણી પૃથ્વી. ઓકે, હવે માની લઈએ કે કોઈ આ જગ્યાએ મારો એક ગ્રહ છે, જેથી પૃથ્વીથી મારે જે તે ગ્રહનું અંતર જે છે એ માપવાનું છે. અને આ જે ગ્રહ છે એના બિલકુલ સેન્ટર લઈ લઈએ અને એ જે સેન્ટર છે એને નામ આપી દઈએ છીએ આપણે એસ. ઓકે, આ થઈ આપણી પૃથ્વી. અને પૃથ્વીથી કોઈ ગ્રહ એસનું અંતર મારે માપવું છે. તો જેમાં પદ્ધતિમાં આપણે હાલ કર્યું આંખ સાથે જ કરવાનું છે. પહેલાં એક આંખથી જોયું, પછી બીજી આંખથી જોયું. પૃથ્વી પરથી આપણે જ કરીશું. પહેલાં પૃથ્વીના એક બિંદુથી, મતલબ કોઈ એક બિંદુ આ જગ્યાએ, બિંદુ એ, તમારે બિંદુ એથી એસ સુધી જોવાનું છે. મતલબ પૃથ્વીના કોઈ એક ભાગથી તમારે જે તે ગ્રહને પહેલાં જોવાનો છે. ઓકે, તો તમે આ રીતે એને જોશો, રાઈટ. સેમ ટાઈમે તમારે બીજો કોઈ પાર્ટ પૃથ્વીનો, જેને આપણે બી નામ આપી દઈએ છીએ, ત્યાંથી પણ તમારે સેમ ગ્રહને જોવાનો છે. એટલે થઈ જશે તમારું એસ બી. ઓકે, શું કર્યું આપણે? તો પૃથ્વી ઉપરથી કોઈ બે પોઈન્ટ ડિસાઈડ કર્યા, એ અને બી. એ બંને પોઈન્ટથી મેં એ જે તે ગ્રહનું, ગ્રહને જોયો કે જ્યાં સુધીનું અંતર મારે માપવું છે. તો એથી એસ અને એસથી બી આ જે અંતરો છે આ હંમેશા સમાન રહેશે, જેને આપણે નામ આપી દઈએ છીએ ડી. ઓકે, આ પૃથ્વીથી એસ જે તમારો ગ્રહ છે અને બે પોઈન્ટથી એનું જે અંતર થાય એને મેં કહી દીધું છે ડી જેટલું. હવે અહીંયા તમારો બેઝિસ મતલબ પાયો કયો બનશે? તો પાયો એ બનશે કે જે તમારા જે બે જે અવલોકનના સ્થળો છે એ બંને વચ્ચેનું અંતર. કઈ જગ્યાએથી જોયું છે? એથી અને બીથી. તો આ એ બી બનશે તમારું બેઝિસ મતલબ પાયો. અને આ એ બીનું જે અંતર છે એને આપણે કહી દઈએ છીએ સ્મોલ બી. ઓકે, હવે તમે જુઓ તો અહીંયા તમને એક ત્રિકોણ રચાતો દેખાશે. આને આપણે કહી શકીએ છીએ ત્રિકોણ એ એસ બી, બરાબર. અહીંયા એક ત્રિકોણ રચાય છે એ એસ બી. હવે તમે જુઓ તો આ એસ જોડે તમને ખૂણો રચાતો જોવાશે, દેખાશે. આ ખૂણો થાય તમારો થીટા જેટલો. ઓકે, આ ખૂણો જે છે થીટા આપણે માની લઈએ છીએ. ઓકે, હવે તમારે જો આ ડી અંતર માપવાનું રહેશે, બરાબર. તો કઈ રીતે માપીશું? તો યાદ કરો આના પહેલાંના લેક્ચરમાં આપણે સમતલ કોણને ભણી ચૂક્યા છીએ. ત્યાં પણ આ લગભગ આ પ્રકારનું સ્ટ્રક્ચર હતું કે એક વર્તુળ હતું. વર્તુળ પર તમે એક ચાપ દોરેલો અને કેન્દ્રથી એ ચાપ હતું એની ત્રિજ્યા લીધેલી, કેન્દ્ર આગળ એનો ખૂણો લીધેલો થીટા, અને પછી એની માટેનું સૂત્ર આપણે લાવ્યા હતા કે ભાઈ સમતલ કોણ થીટા બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઓકે, આ તમને યાદ જ હશે. તો અહીંયા પણ આપણે એક ચાપ જો પસંદ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ, બરાબર. કઈ રીતે કરી શકીએ? તો અહીંયા જો હું બી અને ડી વચ્ચેનો ગુણોત્તર લઉં, એટલે કે આ એથી બી વચ્ચેનું અંતર બી અને પૃથ્વીથી જે તે ગ્રહ, એટલે કે એથી મેં જ્યારે એને જોયો અને જે અંતર આવ્યું ડી, આ બંને વચ્ચેનો જો તમે ગુણોત્તર લેશો તો એનો જવાબ
एक करता खूबज नानो जोवा मळशे। ओके, कारण के ऑब्वियस वस्तु जे पृथ्वी परना बे बिंदुओ वच्चेनु अंतर जे छे एना करता तो आ एथी ज्यारे ग्रहने जोईए आ अंतर सीधी वस्तु खूबज वधारे मोटू बनवानू छे अने छेदमां मोटी किंमत हो एटले जवाब सीधी वस्तु छे एक करता नानो ज मळशे। तो जो आ बी अने डी बन्नेनो गुणोत्तर एक करता नानो आवतो होय तो तमे ए बी ने आजे ए बी तमने देखाई रही छे रेखा एने तमे एक चाप स्वरूपे लई शको छो, बराबर। एटले ए बी ने एक चाप स्वरूपे स्वीकारी शकाय, पण क्यारे के ज्यारे आ कंडीशन होय त्यारे, बराबर। हवे तमारो ए बी थई गयो छे एक चाप, आ डी तमारी थई जाय एक त्रिज्या, बराबर, અને આ એસ થઈ જાય એ જે તે વર્તુળ માટેનું કેન્દ્ર। ઓકે, તમે એને બીજા શબ્દોમાં કહેવું તો એ કહી શકો કે ભાઈ એસ કેન્દ્ર ધરાવતું એક વર્તુળ છે કે જેની ત્રિજ્યા કેપિટલ ડી છે અને એની પર દોરેલો એક ચાપ એ બી જેટલો છે, તમે એવું એને કહી શકો। ઓકે, તો આની માટેનું સૂત્ર બનાવીએ, તો આની માટેનું સૂત્ર થશે, તમારે શોધવાનું શું છે, ડી, पृथ्वी थी अंतर शोधवू छे तमारे, तो डी शोधवो छे तमारे, तो डी इज इक्वल टू ए बी अपॉन थीटा, अने आ ए बी ने तमे स्मॉल बी तरीके लीधा छे एटले तमे लखी शको बी अपॉन थीटा। तो आ तमारू एक सूत्र बनशे के जेना मदद थी तमे आ जे दृष्टि स्थान भेदनी रीत छे एनो उपयोग करीने पृथ्वी ऊपर थी कोई पण ग्रह अथवा तारा सुधीनुं अंतर मापी शको छो, मतलब के खूब मोटू अंतर जे छे ए आनी मदद थी तमे इजीली मापी शको छो। ओके, आनी अंदर आ जे थीटा खूणो बने छे एने शुं कहेवाय, तो ए जे थीटा छे एने तमे कही शको दृष्टि स्थान भेद कोण। આ થીટાને કહેવામાં આવે છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ, બરાબર। તો આ પ્રકારની તમારી દ્રષ્ટિ સ્થાન ભેદની જે રીત છે એને તમે ડિફાઇન કરી શકો છો। હવે એવો પ્રશ્ન થાય કે મારે પૃથ્વી પર ઊભા ઊભા કોઈ ગ્રહ કેટલો મોટો છે એ જોવું હોય, મતલબ કોઈ ગ્રહ છે એનો વ્યાસ માપવો હોય તો કઈ રીતે માપી શકાય। તો હવે આપણે જોઈએ કે પૃથ્વી પર ઊભા ઊભા કોઈ ગ્રહનો વ્યાસ જો માપવો છે તો કઈ રીતે માપી શકાય, તમે આને નોટ ડાઉન કરવા માગતા હોય તો કરી શકો છો। તો હવે આપણે જોઈએ કે પૃથ્વી ઉપરથી જો કોઈ મારે કોઈ ગ્રહનો વ્યાસ માપવો છે તો કઈ રીતે માપી શકાય। લગભગ તમે આગળ જે ભણી ગયા છો દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં પૃથ્વી પરથી અંતર એ પ્રકારનું છે, સૂત્રની અંદર ખાલી થોડોક એક ચેન્જ આની અંદર આવે છે। બીજી એક વસ્તુ, દ્રષ્ટિસ્થાન ભેદની અંદર આપણે જે થીટા જોયો છે એ થીટા તમારે રેડિયનમાં લેવાનો રહેશે, બરાબર। ચાલો, તો આ રીતમાં આપણે શું કરીએ, તો પૃથ્વી ઉપરથી મારે કોઈ ગ્રહનો વ્યાસ શોધવો છે તો આ થઈ ગઈ આપણી પૃથ્વી, અને આ આપણે દોરી દઈએ છીએ જે તે કોઈ ગ્રહ, થોડું મોટું દોરીશું જેથી આપણે ઇઝીલી એને ડિફાઇન કરી શકીએ। તો આ કેસમાં આપણે શું કરવાનું છે, તો આ કેસમાં તમારે પૃથ્વી ઉપરથી બે જગ્યાએથી એને જોવાનું નથી, તમારે પૃથ્વી ઉપરથી ફક્ત એક જ જગ્યાએ ઊભા ઊભા એ જે તે ગ્રહને જોવાનો છે। મતલબ હું પૃથ્વી પર અહીંયા ઊભો રહું અને પોઈન્ટ આપી દે લગભગ ઓ, હવે અહીંયાથી મારે ગ્રહને જોવાનો છે, પણ ખાલી ગ્રહને નહીં, ગ્રહ પરના કોઈ બે બિંદુને તમારે જોવાના, બરાબર। આ હું કોઈ એક બિંદુ લઈ લઉં જેને કહી દઈએ આપણે એ, અને આ કોઈ બીજું બિંદુ લઈ લઉં જેને આપણે કહી દઈએ બી। તો પૃથ્વી ઉપર ઊભા રહી અને તમારે એ બંને બિંદુઓને જોવાના છે વારાફરતી। ઓકે, આ આપણી પૃથ્વી છે, પૃથ્વી પર ઊભા રહી અને તમારે જે તે ગ્રહ છે કે જેને તમારે ઓબ્ઝર્વ કરવો છે, એનો વ્યાસ શોધવો છે, એને તમારે જોવાનો રહેશે। તો હવે આ એ બી ને આપણે જોડી દઈએ, તો આ એ બી શું થાય, તો આ એ બી એ જે તે ગ્રહનો વ્યાસ બની જશે, બરાબર। અહીંયા એ બી શું થાય,
ए बी बराबर ए जे कोई पण ग्रहनुं अंतर शोधवुं छे ए जे ते ग्रहनो व्यास थई जाय बराबर जे ग्रहनुं तमारे व्यास शोधवो छे ए थई जशे ए बी जेटलो। हवे तमे जुओ तो अहींया एक खूणो पड़तो तमने देखाय छे पृथ्वीना बिंदु ओ पर। आ खूणाने लईशुं आपणे आल्फा तरीके। आल्फा बनशे तमारो कोणीय व्यास बराबर। आल्फा बनशे तमारो कोणीय व्यास। आल्फा ने आपणे कोणीय व्यास कहीशुं अने आ बन्ने वच्चेनुं जे अंतर छे आने आपणे कही दईए स्मोल बी अने बन्ने वच्चेना अंतरने कही दईए डी। ओके तो हवे तमारे जो आ बी शोधवो होय तो एनी माटे शुं करी शकाय तो आनी माटे आपणे एक सूत्रनो उपयोग करीशुं। सूत्र बनशे तमारुं आल्फा इज इक्वल टू बी अपॉन डी જ્યાં આલ્ફા એ તમારો કોણીય વ્યાસ છે બી એ તમારો બે ગ્રહ વચ્ચેનો વ્યાસ છે અને ડી એ તમારું બંને વચ્ચે બે પોઈન્ટથી ત્યારે તમે જુઓ એટલે એના વચ્ચેનું જે અંતર હોય બનશે અને આની અંદર આ જે બી છે અને તમે સૂત્રોનો કરતા બનાવશો એટલે તમારો જે જવાબ છે તમને મળી જશે। આની ઉપરથી આપણે જે દાખલા છે એ પણ સોલ્વ કરવાના છે। ઉદાહરણ એક ઉદાહરણ આની પર બેઝ છે। ઓકે તો આ થાય તમારી રીત કે જેની દ્વારા તમે કોઈ ગ્રહનો વ્યાસ શોધી શકો છો બરાબર। દ્રષ્ટિસ્થાન ભેદની રીત તમે ટાઈપ ઓફ કહી શકો જ્યાં તમારે પૃથ્વી પર એક જગ્યાએ ઊભા રહી અને જે તે ગ્રહના બે અલગ અલગ પોઈન્ટને તમારે જોવાના છે અને પછી બે પોઈન્ટ વચ્ચેનું અંતર જે છે એ તમે આ સૂત્રની મદદથી કેલ્ક્યુલેટ કરી શકો છો। તો મિત્રો આપણે જોઈ ગયા કે નાનામાં નાનું અંતર આપણે કેટલું માપી શકીએ છીએ અને એક એક્સપેરિમેન્ટ છે કે જે આપણે સારી રીતે સમજવો જોઈએ એટલે આની પહેલાં જે ટૉપિક ભણ્યા એની અંદર મેં ઇન્ક્લુડ કરેલો નહોતો। તો હવે આપણે જાણીએ કે નાનામાં નાનું અંતર છેલ્લે આપણે ડિસ્કસ થઈ એમ કે ટનલિંગ જે માઇક્રોસ્કોપ છે એનાથી તમે કોઈ અણુના પરિમાણ જેટલું તમે માપી શકો મતલબ કોઈ અણુ જે છે એનો અભ્યાસ તમે કરી શકો છો એના મદદથી। હવે આપણે એક એક્સપેરિમેન્ટ જોવાના છીએ કે જેની અંદર આપણે ઓલિક એસિડનો ઉપયોગ કરીશું અને એના અણુના પરિમાણને માપવાનો પ્રયત્ન આપણે કરવાના છીએ। તો કઈ રીતે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરીશું જોઈએ। તો આની માટે આપણે શું કરવાનું છે તો પહેલાં તમારે એક સેન્ટીમીટર ક્યુબ જેટલું ઓલિક એસિડ લઈ લેવાનું છે। ઓકે એક સેન્ટીમીટર ક્યુબ જેટલું ઓલિક એસિડ લેવાનું છે। હવે આની અંદર તમારે આલ્કોહોલને મિક્સ કરવાનું છે બરાબર। ક્યાં સુધી મિક્સ કરવાનું છે તો ત્યાં સુધી કે તમારું જે દ્રાવણ છે એ 20 સેન્ટીમીટર ક્યુબનું ન બની જાય। ઓકે એટલે એક સેન્ટીમીટર ક્યુબ જેટલું ઓલિક એસિડ લેવાનું એની અંદર આલ્કોહોલ નાખે જવાનું ત્યાં સુધી કે જ્યાં સુધી એ દ્રાવણ 20 સેન્ટીમીટર ક્યુબનું ન બની જાય। હવે આ જે નવું દ્રાવણ તૈયાર થયું છે ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલનું આની અંદરથી તમારે ફરીથી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું કાઢી લેવાનું। ઓકે આ જે 1 સેન્ટીમીટર ક્યુબ તમે કાઢ્યું દ્રાવણ આની અંદર ફરીથી તમારે 20 સેન્ટીમીટર ક્યુબ ન બની જાય ટોટલ દ્રાવણ ત્યાં સુધી જે આલ્કોહોલ છે એને મિક્સ કરી જવાનું રહેશે બરાબર। 1 સેન્ટીમીટર ક્યુબની અંદર ક્યાં સુધી કે જ્યાં સુધી આ જે દ્રાવણ છે એ 20 સેન્ટીમીટર ક્યુબનું ન બની શકે ત્યાં સુધી શું મિક્સ કરવાનું છે તમારું આલ્કોહોલ મિક્સ કરવાનું છે। ઓકે તો આ મતલબ બેઝિકલી આ પ્રોસેસ બે વાર કરવાની આલ્કોહોલ ઉમેરવાની। હવે આ જે ફાઇનલ 20 સેન્ટીમીટર ક્યુબનું દ્રાવણ બન્યું એની અંદરથી તમારે 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ કાઢી લેવાનું। ઓકે આ તમારું ફાઇનલ છે તો આની અંદરથી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું દ્રાવણ તમે કાઢી લો પછી તમારો એક્સપેરિમેન્ટ હવે શરૂ થઈ જશે બરાબર। તો હવે અહીંયા એક પ્રશ્ન આપણને ઉદ્ભવે કે ભાઈ ઓલિક એસિડનો ઉપયોગ જ શા માટે બરાબર। તો જેમ જેમ આપણે એક્સપેરિમેન્ટમાં આગળ વધીશું એમ હું તમને આના આન્સર આપતો જઈશ ચાલો। તો ભાઈ આપણને એવો પ્રશ્ન થાય કે યાર આ 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ તમે કાઢ્યું એની અંદર ઓલિક એસિડ કેટલું હશે
कारण के आपने तो अंदर 20 सेंटीमीटर क्यूब ना थी जाए त्यां सुधी अल्कोहल उमेरे गया छे तो आनी अंदर केटलू हशे तो केटलू होय तो आनी अंदर तमारू जे ओलिक एसिड छे ए एक भाग्या 20×20 सेंटीमीटर क्यूब जेटलू ओलिक एसिड तमने आनी अंदर जोवा मळशे बराबर। आपने पहली बार एक 20 उमेर्या था राइट 20 सेंटीमीटर क्यूब जेटलू द्रावण बनाव्युं फरी एनी प्रोसेस आपने बीजी वार पण करी हती मतलब बन्ने वखत थी लई अने लगभग आटलू तमने जोवा मळी जशे माटे तमे कही शको के भई आ जे फाइनल द्रावण बने छे एनी अंदर प्रति सेंटीमीटर क्यूब एटले के एक सेंटीमीटर क्यूब नी अंदर 1×20×20 सेंटीमीटर क्यूब जेटलू ओलिक एसिड तमने जोवा मळशे क्लियर। आ आपणी शरूआतनी प्रोसेस हती। हवे आपणे आनी अंदर आगळ वधीए। हवे शुं करवानुं छे तो तमारे एक पात्र लेवानुं छे पाणी भरेलू ट्रुटू पात्र लेवानुं छे एनी अंदर तमारे पाणी भरी देवानुं छे। હવે આ જે પાણી ભર્યું છે એની ઉપર તમારે એક પાવડરનો છંટકાવ કરી દેવાનું છે કે જેથી પાણી પર પાવડરનું એક લેયર જેવું બની જાય। કયો પાવડર યુઝ કરીશું તો આપણે એને કહેવામાં આવે છે લાયકોપોડિયમ। આ પાવડરનો ઉપયોગ કરવાનો છે અને આ પાવડરનો તમારે ઉપરથી છંટકાવ કરવાનો જેથી પાવડરનું શું થાય એક નાનકડું લેયર જેવું ઉપર બની જાય પાણી પર બહુ જાડું નહીં નોર્મલ એક સિંગલ લેયર જેવું બની જાય। આ તૈયાર થઈ જાય પછી જે તમારું એક સેન્ટીમીટર ક્યુબ વાળું જે ઓલિક એસિડ હતું હવે આ ઓલિક એસિડ જે તમારું ફાઇનલી એક સેન્ટીમીટર ક્યુબ વાળું હતું એનું એક પોઈન્ટ એક બિંદુ મતલબ એક પાણીનું જે બૂંદ હોય એક ઓલિક એસિડનું જે બૂંદ હોય એ તમારે આની વચ્ચે નાખવાનું રહેશે અને વચ્ચે નાખો અને શું થાય આપણે પહેલા આ વિડીયોની અંદર એ જોઈ લઈએ। You can make the measurement call yourself. So we'll just have to do it quickly before the circle starts contracting. So here we go. And I screwed that up, didn't I? But I think it'll work. તો વિડીયોમાં તમે જોયું એમ કે જ્યારે તમે આ રીતે આખું પાથરેલું હોય અને ઉપર તમે વચ્ચે એક એક બૂંદ નાખશો આ દ્રાવણનું એટલે શું થશે કે પાવડર આખો સ્પ્રેડ થઈ જાય છે અને વચ્ચે ગોળ પડતું તમને દેખાશે। બસ આ ગોળનું ક્ષેત્રફળ આપણે નોંધવાનું છે અને એની ઉપરથી આપણે જે ઓલિક એસિડ છે આપણા દ્રાવણની અંદર એનું એક અણુનું પરિમાણ આપણે માપી શકીએ છીએ બરાબર। આપણે થોડી કેલ્ક્યુલેશન પણ જોઈએ એની માટે। હવે પ્રશ્નનો તમને જવાબ આપું કે ઓલિક એસિડ જ શા માટે તો ઓલિક એસિડ તમે જ્યારે રીતે નાખો એટલે ઓલિક એસિડ જે છે એ એકબીજા પર એટલે કે આ રીતે ભેગું ન થાય આ રીતે ભેગું લેયર નહીં બને એનું ઓલિક એસિડ જે છે એક મોનો લેયર બનાવે છે મતલબ એક જ લેયર બનાવશે મતલબ તમારું જે પાણી છે એની ઉપર આ ઓલિક એસિડવાળું જે દ્રાવણ છે એ આ રીતે સ્પ્રેડ થશે એક સિંગલ લેયર બનાવશે પાણી પર। ઓકે આ સિંગલ લેયર બનાવવાથી ફાયદો એ થાય કે એની જે જાડાઈ વગેરે છે એ આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકીએ છીએ બરાબર। તો એનો એટલા માટે ઓલિક એસિડ છે। બીજી વસ્તુ એ પણ પ્રશ્ન થાય કે આની અંદર તો આપણે અઢળક આલ્કોહોલ નાખ્યું છે તો હવે તમે કઈ રીતે કહી શકો કે લેયર ખાલી ને ખાલી ઓલિક એસિડની જ બની હશે આલ્કોહોલ પણ હોઈ શકે। તો આપણે જાણીએ છીએ એમ કે જ્યારે પણ વાતાવરણની અંદર આપણે આલ્કોહોલને રાખીએ છીએ એટલે એ બહુ જલ્દી હવામાં એનું બાષ્પીભવન થઈ જાય છે અને નોર્મલ ભાષામાં કહીએ તો હવામાં ઉડી જાય છે। માટે જ્યારે તમે પોઈન્ટ નાખશો અને સ્પ્રેડ થશે તો તમારું અંદર આ એક સેન્ટીમીટર ક્યુબના દ્રાવણની અંદર જેટલું આલ્કોહોલ આવ્યું હશે એ બધું ક્યાં જતું રહેશે હવામાં જતું રહેશે જેથી તમને અહીંયા પ્યોર એક ઓલિક એસિડની લેયર જોવા મળી જશે બરાબર। ચલો આની માટેની કેલ્ક્યુલેશન જોઈએ હવે। તો આ જે દ્રાવણ તમે યુઝ કરી રહ્યા છો આ દ્રાવણના કેટલા બૂંદની જરૂર પડશે તમારે તો માની લઈએ છીએ કે આ જે દ્રાવણ છે આ હું એન બૂંદ લઈ રહ્યો છું બરાબર। દ્રાવણની અંદર એન બૂંદ આપણે લઈ રહ્યા છીએ કે દ્રાવણની અંદર લગભગ એન બૂંદ જે છે એ હશે તો આ એન બૂંદ રહી એનું કદ કેટલું થાય
आ द्रावणनी अंदर एनु कद केटलू थाय तो ए सीम्पल एन इंटू कद ने हूँ वी ज कही रह्यो छुं बराबर कद ने हाल आपणे वी तरीके डिनोट करीए छीए तो एन वी सेंटीमीटर क्यूब जेटलू जे कद छे ए तमने अहींया जोवा मळी जशे बराबर आ तमारा द्रावणनुं कद छे पण जो आनी अंदर तमने ओलिक एसिडनुं कद कीधुं होय माग्युं होय तो शुं करवुं पड़े तमारे भाग्या 20x20 करवुं पड़शे ओके कारण के तमे जे द्रावण बनाव्युं छे एनी अंदर तो आल्कोहोल पण छे अने एनी अंदर ओलिक एसिड केटलुं छे तो 1/20x20 जेटलुं एटले आखा द्रावणनुं एन बूंदवाळा द्रावणनुं कद जो तमे मागो तो एन बूंदोनी संख्या वी कद भाग्या 20x20 जेटलुं तमने जोवा मळी जशे बराबर हवे आपणे जोईए तो आ जयरे आ स्प्रेड थशे वखते एनी कोई जाडाई पण रहेली हशे राइट मतलब एक लेयर जेवुं एक सींगल लेयर बनावशे तो ए जे ते सींगल लेयरनी कोई जाडाई पण हशे ए जाडाईने आपणे कही दईए छीए लगभग टी जाडाई केटली छे लगभग टी जेटली जाडाई आपणे लई शकीए अने आ टी जाडाई जे छे एनी माटेनुं सूत्र आपणुं रहेशे के पातळा स्तरनुं कद आने जे ऊपर पातळुं स्तर बनाव्युं छे आ जे स्तर बन्युं छे एनुं कद भाग्या आ जे स्तर छे एनुं क्षेत्रफळ ओके आपणे विडियोमां जोईए के एक सरस मजानुं वर्તુળ ઉપર બની જાય છે તો પાતળા સ્તરથી બનતું એ જે સ્તર છે એનું ક્ષેત્રફળ અને એનું કદ આ બંનેનો ભાગાકાર કરો એટલે તમને એની જાડાઈ જોવા મળશે કે કેટલું જાડું છે ઓકે પાતળા સ્તરનું કદ મતલબ આ સ્તરનું કદ કેટલું છે હાલ જ આપણે ઉપર જોયું કેટલું છે એન ઇન્ટુ વી ભાગ્યા 20x20 જેટલું અને સ્તરનું ક્ષેત્રફળ જે છે આપણે લગભગ એ જેટલું લઈ લઈએ છીએ બરાબર તો આ તમારું સૂત્ર થાય જાડાઈ માટેનું એકમ આવશે આપણો સેન્ટીમીટર બરાબર અને ટી વડે આને આપણે ડિનોટ કરીએ છીએ તો આ તમારું સૂત્ર બન્યું કે જેનો ઉપયોગ કરી અને તમે આ પ્રકારના એક્સપેરિમેન્ટની અંદર ઓલિક એસિડનું જે સ્તર બને છે એની જાડાઈ તમે શોધી શકો છો અને તમે જેટલા જે બૂંદ નાખ્યા હોય એની સંખ્યા છે એનું કદ લેવાનું છે અને એ વર્તુળ બન્યો એનો કેટલો એરિયા છે એ એરિયા એટલે ક્ષેત્રફળ તમારે અહીંયા લેવાનું છે તો એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે જનરલ એક્સપેરિમેન્ટ તમારી પ્રયોગ પોથીની અંદર નથી પણ આનો ઉપયોગ કરી અને તમે જે ઓલિક એસિડ લીધું છે એના અણુનું પરિમાણ શોધી શકો છો અને આપણો મેઇન પોઈન્ટ પણ એ જ હતો તો અહીંયા અણુનું જે પરિમાણ છે એ તમને 10^-9 મીટર જેટલું જોવા મળશે એટલે કે આટલું પરિમાણ તમને આ એક્સપેરિમેન્ટ પછી જોવા મળે છે અને લંબાઈના માપનની અંદર આપણે જોયું તો કે છેલ્લે આપણે ટનલિંગ માઇક્રોસ્કોપ જોયું એની અંદર આપણે લગભગ 10^8 સુધી જઈ શક્યા હતા તો આ 10^-9 મીટર સુધી આપણને લઈ જાય છે તો આ ઓલિક એસિડ પરનો એક સિમ્પલ એક્સપેરિમેન્ટ હતો અને આની ઉપરથી જે એક્ઝામ્પલ છે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોવાના છે તો આ જે વાત થઈ હવે આપણે જોઈએ કે લંબાઈનું આ જે માપન કરીએ છીએ તો એની માટેના અલગ અલગ એકમો આપેલા છે અને કઈ રીતે છે અને તમારે યાદ રાખવાનો હોય છે તો એ જોઈએ હવે તો હવે આપણે જોઈએ આગળની થિયરી કે જેની અંદર આપણે લંબાઈનો વિસ્તાર જોવાના છીએ મતલબ લંબાઈ જે છે ને અલગ અલગ ઘણા એકમો આપણે પાડ્યા છે અને એકમોને જસ્ટ મીટરની અંદર કન્વર્ટ કર્યા છે અને કઈ વેલ્યુ આવે છે એ તમારે જસ્ટ યાદ રાખવાની રહેશે કારણ કે દાખલાઓની અંદર અને એમસીક્યુની અંદર આ ઘણીવાર પૂછાતું હોય છે ઓકે તો એ જોઈએ આપણે તો 1^10^15 મીટર થાય એટલે કે જ્યારે તમે કોઈ નાના વસ્તુના લંબાઈઓ લઈ રહ્યા છો નાની નાની લંબાઈઓ લઈ રહ્યા છો એટલે ઘણીવાર એ ફર્મીની અંદર દર્શાવવામાં આવતી હોય છે અને જો મીટરમાં કન્વર્ટ કરવામાં આવે તો 10^-15 મીટર જેટલું જોવા મળશે તમને મીટરમાં એટલા માટે કારણ કે મીટર એ આપણો એસઆઈ એકમ છે અને જનરલી આપણે જ્યારે પણ દાખલાઓ ગણીશું એટલે એસઆઈ એકમની અંદર આપણે પહેલાં ફેરવવું જરૂરી છે બરાબર એટલી માટે બીજું આપણે જોઈએ તો એ છે 1 એંગસ્ટ્રોમ આ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે એની વેલ્યુ થાય 10^-10
मीटर बराबर। हवे आगळ जईए तो एनी पछी छे एक एस्ट्रोनॉमिकल यूनिट एयू। आ शुं छे तो सूर्य अने पृथ्वी वच्चेनुं जे अंतर छे एने सरेराश एयू कहेवामां आवे छे, मतलब के बन्ने वच्चेनुं जे अंतर छे एने एक एस्ट्रोनॉमिकल यूनिट कहेवामां आवे छे। अने सूर्य अने पृथ्वी वच्चेनुं लगभग अंतर 1.496×10^11 જેટલું લેવામાં આવે છે, જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ આપણે કહીએ છીએ। શોર્ટમાં તમારે કેવું હોય તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર થશે બરાબર। આગળ જઈએ, એક પ્રકાશ વર્ષ 1 લાઇટ યર એટલે થાય 9.46×10^15 મીટર। આની ઉપરથી ઘણીવાર એમસીક્યુ પૂછાતો હોય છે કે ભાઈ પાછળ વર્ષ લખેલું છે એટલે કન્ફ્યુઝ કરવા માટે કે ભાઈ એક પ્રકાશ વર્ષ શેનો એકમ છે, તો પાછળ વર્ષ લખ્યું છે એનો મતલબ એ નથી કે સમયનો એકમ છે, આ લંબાઈનો જ એક એકમ છે। પ્રકાશ વર્ષ મતલબ કે તમારો જે કોઈ પણ પ્રકાશ છે, ઓકે, પ્રકાશને તમારે એ સ્પીડ પર ચાલુ રાખવાનો છે એક વર્ષ સુધી, મતલબ એક વર્ષ સુધી પ્રકાશ જે છે એની સ્પીડ એટલે કે 3×10^8 મીટર પર સેકન્ડ આટલા વેગથી પ્રકાશ એક વર્ષ સુધી જે અંતર કાપે એને કહેવાય 1 લાઇટ યર, એક પ્રકાશ વર્ષ। અને કેટલું થાય તો એ થાય 9.46×10^15 મીટર જેટલું એ અંતર જોવા મળશે। આ છે પ્રકાશ વર્ષ। એના પછી આવશે એક પારસેક, એક પારસેક બરાબર થાય 3.08×10^16 મીટર। એક પારસેકનો મતલબ શું થાય આની ઉપરથી આપણે એક દાખલો કરવાના છીએ, પણ છતાં પણ તમને જો ફોરો ફોરો ખ્યાલ આપીએ તો આનો મતલબ એવો થાય કે જે પૃથ્વી છે એની ભ્રમણકક્ષામાં જ્યારે ફરી રહી હોય, રાઈટ, મતલબ આ રીતે ફરી રહી હોય પૃથ્વી ભ્રમણકક્ષામાં, એ વખતે એની ભ્રમણકક્ષાના બે બિંદુઓથી એટલે કે અહીંયાથી અને અહીંયાથી વચ્ચે સૂર્ય હશે બરાબર, અને પૃથ્વી આજુબાજુ ફરી રહી હશે ભ્રમણકક્ષામાં, ત્યાંથી જો તમે કોઈ ઓબ્જેક્ટને જોતા હોય, રાઈટ, અને આ બંનેની આ રીતે લાઈન દોરી દેવાની, ઓકે, આ બિલકુલ સેન્ટરમાં હશે જે તે ઓબ્જેક્ટ અહીંયા, તો આ બંને લાઈન તમે દોરો અને પછી એક લાઈન સીધી સેન્ટરમાં સૂર્ય તરફ દોરવાની, અને આ જે ખૂણો પડતો દેખાય છે, ઓકે, આ ખૂણો જ્યારે જ્યારે જો એક સેકન્ડનો અથવા ચોપડી પ્રમાણે એક અર્ક સેકન્ડનો થાય તો આ જે અંતર છે, આ જે અંતર બન્યું એને કહેવાય એક પારસેક બરાબર। આની પરથી ડિટેલમાં દાખલો છે જે આપણે જોવાના જ છીએ, પણ છતાંય પૃથ્વીની ભ્રમણકક્ષા છે ને કોઈ બે પોઈન્ટ હોય અને એ બે પોઈન્ટથી તમે જ્યારે એક ઓબ્જેક્ટને જુઓ અને એના બિલકુલ સેન્ટરથી લઈ અને આ વચ્ચેનું જે અંતર હોય જો એ એક સેકન્ડ જેટલો ખૂણો બનાવે તો આ જે અંતર છે એ એક પારસેક જેટલું બને, અને કેટલું થાય તો એ 3.08×10^16 મીટર જેટલું તમને જોવા મળશે। આ બધી વેલ્યુ જે છે તમારે યાદ રાખવી પડે, એમસીક્યુની અંદર જનરલી આ બધું પૂછાતું હોય છે, અને એંગસ્ટ્રોમ જે છે એનો યુઝ તમારે દાખલાની અંદર પણ મહત્તમ કરવાનો રહેશે। તો આ પર્ટિક્યુલર ચેપ્ટરની અંદર આપણે લંબાઈનું માપન કે જે આપણો 2.3 નંબરનો થિયરી છે એ ડિસ્કસ કરી છે। હવે પછીની વિડીયોમાં આપણે અત્યાર સુધી ઇન્ટ્રોડક્શન અને લંબાઈનું માપન જે બે ટોપિક જોયા છે એની પરથી ઉદાહરણ, એ જ ટોપિક પરથી સ્વાધ્યાયના દાખલા અને આ જ ટોપિક પરથી જે 12ના દાખલા છે, પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, એ તમામ પરની વિડીયો આવે આના પછીથી આવશે, તો એની પરથી તમારું આનું જે રિવિઝન છે પ્લસ આની પરના જે દાખલા છે એ ક્લિયર થઈ જશે। ઓકે, તો બસ આટલું આ જ હતું, ઘણું બધું ભણતા રહો, મજા કરો, મસ્તી કરો અને નવું નવું જાણતા, થેન્ક યુ।